नंबर 11 मिस बार 18 बार 21 क्वेश्चन 4 હવે ચાર સવાલ બાકી છે. કેટલા? ચાર. એટલે ચાર દિવસ છે. દર વર્ષે આપણો અભ્યાસક્રમ નાતાલની એક બે દિવસ આગળ થાય, એક બે દિવસ પાછળ. ફાઇનલ એમ આ સમયથી આપણો અભ્યાસક્રમ પૂરો થતો હોય છે. બરાબર. તો શહેરીકરણની સમસ્યાની આપણે કાલે હકારાત્મક અને નકારાત્મક અસરોની વાત કરી. પાછું બધું એનું જ આવશે, જોજો. બરાબર. હકારાત્મક અને નકારાત્મક અસરની જે વાત કરી, ડિસ્કસ કરી, જો ચર્ચા કરી, એની અંદર આ શકે એ જે શહેરીકરણની નેગેટિવ અસર છે એ એક સમસ્યા છે. શું છે? તો એ સમસ્યાને શું કરવા? હળવી કરવા માટેના ઉપાય. ચાલો, ભારતમાં અનિયંત્રિત હું થયું, ખબર છે ને? હકારાત્મક અસર કરતા નકારાત્મક અસર વધી ગઈ ને. અને આ ગંભીર સમસ્યાને શું કરવા? હલ કરવા. શહેરીકરણના સારા ફળો સમાજના કોને મળે? એમાં ઓલામાં શું કીધું હતું? એનો લાભ ગરીબોને નતો મળતો. નતો મળતો ગરીબોને એનો લાભ મળતો નતો. અરે યાર, શૂટિંગ ચાલુ. હેપી બર્થડે. હેપી. સમજાણો? હું એમ કહું, શહેરીકરણના સારા સારા એટલે કેવા? હકારાત્મક અસરનો લાભ કોને મળે? ગરીબ વર્ગ સુધી પહોંચે. એટલા માટે નીચેના કેટલાક શું કર્યા છે? પગલાં ભર્યા છે. એમાં નીતિ વિષયક પગલાં, બહુ સરસ પગલાં ભર્યા છે. આ બાજુ જો કેવી રીતે આ જૂના અભ્યાસક્રમમાં હતું કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતું જો કોઈ શહેર હોય, દાખલા તરીકે 60 લાખ સુરત. સુરતની વસ્તી 60 લાખ કરતા હવે અપ થઈ ગઈ છે. સુરતની વસ્તી 60 લાખ છે. અહીં કેટલા કીધા? નથી આવું જવા દે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નવા ઉદ્યોગો સ્થાપવા પર હું મૂકી દીધું નિયંત્રણ. ચાલો, હવે અહીંથી હું થાય કે સુરતમાં, એટલે મોટા શહેરની વાત કરે કે અમદાવાદમાં 10 લાખથી વધુ વસ્તી છે, હવે ના નવા ઉદ્યોગો સ્થાપવા પર પ્રતિબંધ મૂકી દે, તો નવા ઉદ્યોગો સ્થપાય નહીં, નવી રોજગારી તકોનું સર્જન થાય નહીં, અને નવા લોકો ગામમાંથી શહેરમાં આવે નહીં. એટલે શહેરમાં શહેરમાં વધે એમ જે હોય એ જ ઉદ્યોગ એમાં શું કરે? ઉત્પાદનમાં વધારો કર્યા કરે, નવા ઉદ્યોગો નહીં સ્થાપવાના. તો કેટલા બધા પ્રશ્નો, પ્રદૂષણ અટકી જાય, વધતું અટકી જાય, બધી બધી સમસ્યા અટકી જાય, બેકારીનો પ્રશ્ન હલ થઈ જાય, જે હોય એને બધાને મળી જાય, બાકી નવી રોજગારી તકો સર્જન થાય નહીં. એટલે અહીંથી કોઈ ત્યાં જાય નહીં, જાય તો બેકાર, એટલે અહીં નહીં પડ્યા રહે. સમજાય છે કેવું? હે? એટલે એવી બાબત છે. એટલે અનિયંત્રિત નવા ઉદ્યોગો સાથે પણ નિયંત્રણ મૂકી, અનિયંત્રિત રીતે થતા જે સ્થળાંતર છે કે નહીં એને કેવા બનાવી દેવાના? સમજાઈ ગયું? 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં નવા ઉદ્યોગો સ્થાપવા પર પ્રતિબંધ મૂકી દીધો. મધ્યમ અને નાના કદના જે નગરો છે, અમરેલી, ભાવનગર, ગ્રામીણ જિલ્લાઓ કહેવાય. શું કહેવાય? ગ્રામીણ જિલ્લાઓ કહેવાય, નાના નગરો કહેવાય, મધ્યમ કદના નગરો કહેવાય, એમાં વિકાસને પ્રોત્સાહન આપવા. અમરેલીનો વિકાસ થાય, ભાવનગરનો વિકાસ થાય, જામનગરનો વિકાસ થાય. જો આ બધાનો વિકાસ થાય ને, તો આ જિલ્લાના ગામડામાંથી લોકો મોટા શહેરમાં જવાને બદલે પોતાના વતન જિલ્લામાં જશે, અને ત્યાં ઉભરા એને કીડા મકોડાની જેમ મોટા શહેરો. સમજાય છે કે નહીં? એટલે એને એવું કીધું કે જે ગામડાના જિલ્લાઓ છે, મધ્યમ અને નાના કદના જે નગરો છે, શહેરો છે, એના વિકાસ પ્રોત્સાહન આપો. સમજાય છે? મોઢું બગાડી નાખો, સીધું નાખો મોઢું. હું એમ કહું છું, મને એમ થાય કે મોઢું બગડે એટલે એનો મતલબ એમ છે, નથી સમજાતું. મધ્યમ અને નાના કદના જે નગરો છે એના વિકાસ થાય એવા સરકારે પગલાં ભરવા જોઈએ કે નહીં? અમરેલીનો વિકાસ થાય એવા સરકાર પગલાં ભરે, તો અમરેલી જિલ્લા જેટલા છે કે નહીં, અમરેલી જિલ્લાના ગામડાના જેટલા લોકો, તો એ અમરેલીમાં જાય ને, સુરત થોડા જાય.
બીજા જિલ્લામાં પણ જાય હું એમ કહું કઈ સમજાય છે. એટલે આપી શહેરોનું વિકેન્દ્રીકરણ, અત્યારે કેન્દ્રીકરણ થયું. જો અમદાવાદ કાપડ માટે જો કોઈ કેરિયર બનાવ્યું હોય તો અમદાવાદ જાય, કેમિકલ માટે કેરિયર બનાવ્યું હોય તો અંકલેશ્વર જાય, અને હીરા કે એમ્બ્રોઇડરી માટે કોઈ જવું હોય તો સુરત જાય. જો આ કેન્દ્રીકરણ થયું કહેવાય. પણ જો મધ્યમ કદના નાના જિલ્લામાં આવું જો થાય, વિકાસ થાય, તો મોટા શહેરોનું કેન્દ્રીકરણ નહીં થાય. શું થાય? વિકેન્દ્રીકરણ થતા મોટા શહેરોમાં થતું અસામાન્ય શહેરીકરણ, શહેરોનું કદ કેવું કરવાનું? જો શહેરોનું કદ નાનું થઈ જાય તો એક તો કાયદો અને વ્યવસ્થા હારી જળવાય અને બધી સમસ્યા ઘેરી થઈ જાય, ઘટી જાય. સમજણ કે નહીં? તો આવું થવું જોઈએ. પણ થાય તો છે. ભારત સરકારે શહેરીકરણની કેવી નીતિ ઘડી છે? એસક્યુ છે, ધ્યાન રાખજો. જૂના અભ્યાસક્રમમાં પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો સવાલ છે કે ભારતમાં ભારત સરકારે શહેરીકરણની કેવી નીતિ ઘડી છે. તો યાદ રાખજો કે મોટા જે નગરો છે ને, શહેરો, એ વધુ મોટા ન બને. સુરત હજી મોટું ન બને, અને નાના તેમજ મધ્યમ કદના એટલે અમરેલી, ભાવનગર, જામનગર ના મોટા ભાગના પ્રદેશો કે રાજ્યોમાં વિકસે. ફરીથી, મોટા નગરો વધુ મોટા ન બને, નાના તેમજ મધ્યમ કદના નગરો મોટા ભાગના બધા રાજ્યોમાં. આપણા રાજ્યમાં કોણ? અમદાવાદ અને સુરત. વધુ એના પછી ત્રીજા નંબર ઉપર રાજકોટ આવે, પછી વડોદરા આવે. તો ચાર ફિક્સ થઈ ગયા કે નહીં? પણ એની જગ્યાએ નાના નગરોનો વિકાસ થાય એવું થાય કે ન થાય? ખરી કંઈક એમ કે છે. હવે રાજ્યના જુદા જુદા પ્રદેશમાં એ વસે અથવા વિકસે એવી વાત છે. એવી નીતિ સરકારે ઘડે. ડી, ભારત સરકારની નીતિ મુજબ મોટા નગરોની આસપાસ એક સેટેલાઇટ ટાઉનના વિકાસની નીતિ અપનાવવામાં આવી છે. હાઈ રાઈ જો શહેર હોય ને અંદર, શહેરના કિનારે, સમજાણો કે એવા ટાઉન્સ શું કરવામાં આવ્યા છે? મોટા શહેરોમાં ટાઉન્સ ના વિકાસની નીતિ અપનાવવામાં આવી, જેથી ગરીબોને રહેઠાણ આવશે. આ ગરીબ બાબત રોજગારની તકો. ચાલો, શહેરીકરણને લીધે નકારાત્મક અસરો ઘટે અને સમસ્યા શહેરીકરણની કેવી હળવી કરવા, શહેરોમાં સ્વરોજગારીની તકોમાં હું થાય. સ્વરોજગારી એટલે પેલા સરકાર તાલીમ, એટલે રોજગારી મેળવવાની ક્ષમતામાં વધારે અને રોજગારી મળે તો એ સ્વરોજગારી, રાઈટ? એટલે તકો વધે એના માટે રોજગારલક્ષી કાર્યક્રમો સરકારે હાથ ધરવા જોઈએ. કેવા? રોજગારલક્ષી કાર્યક્રમો હાથ ધરવા જોઈએ. અને જો આ રોજગારલક્ષી કાર્યક્રમનો વ્યાપ અને વિસ્તાર વધે તો આ કાર્યક્રમને વધુ ને વધુ લાભ શહેરી ગરીબો લેતા થાય. શહેરી ગરીબો રોજગારલક્ષી કાર્યક્રમનો લાભ લેતા થાય કે નહીં? ઝુંપડપટ્ટી હોય ને તો એની અંદર એક સરકારે મશીન આપે, હાલો ચાલો પેકિંગ કરવાની રોજગારી મળી જાય. જો ઇલેક્ટ્રિક મશીન આવે ગરબાનું, સિલાઈ થઈ જાય, ખબર થઈ જાય. એટલે કાર્યક્રમને વધુમાં વધુ લાભ શહેરી ગરીબો લેતા થાય, જેથી એની ગરીબોની આવકમાં હું થાય તો એનું જીવન ધોરણ, ગરીબી અને નકારાત્મક અસર ઘટી જાય. જો ગરીબો લાભ નથી લઈ શકતા એવું નેગેટિવ બોલ્યા ને કાલે, એટલે ગરીબો મનોરંજનની સેવા નથી લઈ શકતા, ખબર છે કાલે કીધું હતું કે નહીં? હા, એવી જ બાબત. જો શહેરી કરી નકારાત્મક અસર ઘટી જાય કારણ કે ગરીબોની આવક અને એના જીવન ધોરણમાં ઊંધા, એ પિક્ચર જોતા, એ ટોકીઝમાં પિક્ચર જોતા થઈ જાય, એ સમજાય છે કે? એટલે એને જીવન ધોરણ છે. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો નો કરવો જોઈએ શહેરોમાં મોટા ઉદ્યોગોની સાથે સાથે તેમને, એટલે મોટા ઉદ્યોગોને પૂરક કોણ હોય? નાના અને ગૃહ ઉદ્યોગો વિકસે એવી પ્રોત્સાહક શું નીતિ સરકારે અમલમાં મૂકવી જોઈએ? મોટા તો શહેરમાં મોટા ઉદ્યોગ હોય, હારે નાના ઉદ્યોગો એને સપોર્ટેડ હોય,
એમાં નાના ઉદ્યોગો કાચો માલ મોટા ઉદ્યોગોને પૂરા પાડતા હોય એવા ઉદ્યોગોના પ્રોત્સાહન નીતિ અમલમાં મૂકવાને કારણે આર્થિક અસમાનતામાં ઊંડા ઘટાડો એટલે મોટા ઉદ્યોગો મોટા પાડા બનતા થાય કે નહીં. અને નાના ઉદ્યોગ વાળા કોઈ હશે જ નહીં તો અસમાનતા વધશે કે નહીં. હવે હું થાય ઘટશે. અને શહેરીકરણની આર્થિક અને સામાજિક અસમાનતા અને એની અસરોમાં હું થાય ઘટાડો. ભણી ગયા આપણે આર્થિક અને સામાજિક અસમાનતા આવી એક નેગેટિવ અસર આવી હતી યાદ હોય ને. અને સીધી વાત છે કે સીધી હોય ને ધનિક ધનિક વધુ ને વધુ ધનિક બનતો જાય ગરીબ ગરીબ બદલી અસમાનતા વધતી હતી. હવે જો આવું થાય નાના ઉદ્યોગોમાં, ચલો નાના ઉદ્યોગમાં કૌશલ્ય હારા ન હોય તો કામ મળી જાય, મોટા ઉદ્યોગમાં તમારે માહિતી શું કહેવાય ને કૌશલ્ય હોવા જોઈએ. શું હોવા જોઈએ? કૌશલ્ય હોવા જોઈએ, હોવા જોઈએ, આવડત હોવી જોઈએ, તાલીમ હોવી જોઈએ. નાના ઉદ્યોગોમાં જરૂર નથી, નાના ઉદ્યોગમાં જરૂર નથી, સમજાણ. અને એક એવી બાબત બની શકે જેથી આર્થિક અને સામાજિક અસમાનતા ઘટશે અને નેગેટિવ અસર પણ શહેરીકરણની આજે આર્થિક અને સામાજિક જે અસમાનતાની અસરો તો નિયમ થઈ જાય ઘટી જશે. ત્યાર પછી ચોથો મુદ્દો આવશે માળખાકીય સુવિધા સુદૃઢ કરવી. માળખાકીય સુવિધા, ચાલો શહેરોમાં માળખાકીય સુવિધા કઈ? પાણી, ગટર, સેનિટેશન અને ખબર છે જાહેર શૌચાલય, વોશરૂમ, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરે શહેરોના સેવાળા સુધી પૂરતા પ્રમાણમાં મળી રહે ને તેવી સુદૃઢ માળખાકીય વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. એક સેવાળા સુધી એના સુરત છે આમ બધી બાજુ હાલે છે અંદર અને જાણે કે સુરત ને પગ જ ન આવી ગયા એનો વિસ્તાર આમ વધતો જાય ચારેય બાજુ. હું એમ કહું છું સમજાય છે. તો હવે તમે વિચારો ઠેઠ સેવાળા સુધી આ બધી સુવિધાને પૂરી પાડવી જોઈએ એવી સુદૃઢ માળખાકીય વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી યોજના અમલમાં મૂકી મૂકી. આ ડોલરના નામ હમણાં જ ખબર હોય સ્માર્ટ સિટી ખબર છે ને. અને કેટલી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી. જો ઝુંપડપટ્ટીમાં વસતા ગરીબો માટે વધુ ને વધુ મકાન વિકસાય. કોના માટે? જોકે સરકારે આ દિશામાં ઉપાયો રજૂ કર્યા છે બરાબર કે નબળા વર્ગોને રહેઠાણની શું સુવિધા. દાખલા તરીકે સુરત ની અંદર તમને ખબર જ છે ગરીબ આવાસ યોજના જે ઘર વિહોણા છે એ લોકોને ઘર પૂરા પાડશે. અથવા રોડની બંને સાઈડ દબાવેલા હોય એમ ને ઝૂંપડા ઉપર, રોડ ઉપર ઝૂંપડપટ્ટી ઊભી કરી એને ત્યાંથી હટાવી અને સસ્તા ભાવે શું આપશે? જમીન રાખી કેશુભાઈ પટેલ એના છે ધારાસભ્ય ખબર હોય તો. કોણ? કેશુભાઈ પટેલને ઓળખો છો? એણે અમરોલીની એક જમીન રાખી બરાબર આવાસ માટે. શેના માટે? અને એમાં બિલ્ડિંગ તમામ લાઈન તમારી નજર પૂકે ને ત્યાં સુધી એપાર્ટમેન્ટની લાઈનો છે અમરેલીમાં. અમરોલી, અમરેલી નહીં, અમરોલી સુરત સમજાય છે કે ને. ત્યાં એટલે બહુ બધા ફ્લેટ ત્યાં ઉભા કરી દે. શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ ભારતમાં છેલ્લા બે દાયકા એટલે 90 થી આમ ગણો 90 પછી 90 થી 2010 શિક્ષણ એક પવિત્ર વ્યવસાય મટીને આજે શિક્ષણ એક ધંધો થઈ ગયો. તમે સરકારી શાળામાં છો એટલે તમને કઈ ફરજ નહીં, ધંધો નથી. પણ ખાનગી શાળાની અંદર શિક્ષણ એ વેપાર, શિક્ષણ એક પવિત્ર વ્યવસાય મટીને ધંધો થયો. ધંધો નફાના હેતુથી થવા લાગ્યો. જો હકીકત છે ને, મેં લગભગ હું ટ્યુશન કરાવતો તો હું કહેતો હતો અને હજી અત્યારે કહું છું નથી ટ્યુશન કરાવતો તો પણ હેલો ભૂલ થઈ ગઈ આ પ્લાસ્ટિકના ભલા એમાં સુગંધ ક્યાંથી હોય
ફૂલ થઈ ગયા પ્લાસ્ટિકના ભલા એમાં સુગંધ ક્યાંથી હોય, અને શિક્ષકો થઈ ગયા ટ્યુશન એમાં જ્ઞાન ક્યાંથી હોય. હકીકત સ્કૂલની અંદર જો સારી બાબત છે, સ્કૂલની અંદર ભણે એનું એ જ પાછું શિક્ષક પાસે ટ્યુશનમાં ભણે એટલે બે વાર રેપિટેશન થઈ ગયું, એ વાંધો નથી. પણ ધમકી મારે એનું શું સમજાય છે કે ધમકી મારે ભાઈ પ્રેક્ટિકલમાં આવું છે, પ્રેક્ટિકલમાં પાસ થવું છે, સાયન્સમાં તો ખાસ સમજાય છે. અમુક અમુક સ્કૂલમાં પણ બાળકોને મોટા ભાગે કદાચ કરતા હશે કે નહીં, કોમર્સ હોય કે સાયન્સ હોય, 100% બાળકોને તો કહેવામાં આવે જ છે ભાઈ ટ્યુશન અહીંયા રાખો, એના ફાયદા એ છે બરાબર છે, અને એના ગેરફાયદા એ છે કે જેની પરિસ્થિતિ ખરાબ છે કદાચ નો પણ ટકાવી શકે એવું બની શકે, હે એવું થઈ શકે. એટલે એક બાબત છે એટલે આજે વેપારીકરણ થઈ ગયું, ખાનગીકરણ થઈ ગયું, એટલે આ તો મેં વધારાનો મુદ્દો વેપારીકરણ કર્યો, પણ ખાનગીકરણ વ્યવસાયીકરણ કારણે શિક્ષણ અને આરોગ્યની સેવા વિકસી પણ છે. જો ખાનગી ડોક્ટરો આવ્યા, ખાનગી શાળાઓ આવ્યા એવી કે નહીં, પરંતુ એનો લાભ છે ને એ સાધન સંપન્ન મર્યાદિત વર્ગ જ લઈ ગયો, જોઈ અનેક વર્ગ એનો લાભ લઈ ગયા, હે વિચારવા જેવી બાબત છે. હાઈફાઈ શિક્ષણ સુરતમાં હાઈફાઈ સ્કૂલમાં હાઈફાઈ શિક્ષણ કોણ લઈ ગયું? ધનિક વર્ગ લઈ ગયો, ગરીબો લઈ જ છે. તો એક અસમાનતા વધી ને શિક્ષણની બાબત, પણ અહીંયા એવું કીધું કે ગરીબોને આ મોંઘી સેવાને લીધે પૂરતી અને ઉચ્ચ કક્ષાની સેવા મળી શકતી નથી. મોટા વરાછાની અંદર એક સ્કૂલ છે સરકાર, જ્યાં 700 વેઇટિંગ બોલ બોલ કેવું નામ કીધું, વીઆઈપી સર્કલ પાસે જ છે, 700 વેઇટિંગ બોલે છે, એટલું જબરદસ્ત શિક્ષણ છે. સરકારી શાળા પ્રાથમિક શાળાની વાત કરું છું, સમજાણું કે ખાનગી શાળાની અને સરકારી શાળાની બે બાજુ બાજુ સ્કૂલ છે બોલો તો એ ચાલે છે, સમજાય છે. સરકારી શાળાનો દબદબો છે એમ કહી શકીએ. જો ગરીબ અને શ્રમિક, જો ગરીબ અને શ્રમિક વર્ગ શિક્ષણ અને આરોગ્ય સેવા કેવા મળે તો શહેરીકરણની સમસ્યા ઘટે. એને હું ક્યાં કહું, રાઈટ ટુ એજ્યુકેશન, આરટીઈ કહેવાય. શું કહેવાય? પહેલા ધોરણની અંદર તમારે આરટીઈ કરવાની, જે સ્કૂલની ફી હોય બરાબર, જે સ્કૂલની ફી હોય સરકાર ભરશે. આપણે સરકારી એટલે બધું સરકારનું એટલે આપણે આમાં ન હોય, કોઈ 10 કોઈ ખાનગી શાળા હોય તો એમાં હોય, સમજાય છે કે. તમારે આરટીઈ કરવાની, તમારે જે સ્કૂલમાં જવાનું હોય એમાં તમારે સિલેક્ટ કરવાનું, સિલેક્ટ કરવાનું. તમને આરટીઈ દ્વારા ધોરણ 1-8 ધોરણની ફી, 1-8 ધોરણની ફી સરકાર ભરશે. તમારી નજીકની સ્કૂલમાં તમને એમ લાગતું મારે હા હારી સ્કૂલ છે, મારે એમાં નાખવું જ પહેલું, પહેલાં એને ટીક કરી નાખવાની, તો સ્કૂલવાળાને પૈસા સરકાર આપશે. કોણ આપશે? સરકાર. હકીકત છે બરાબર છે. ચાલો, અને સમાજ શહેરીકરણની સમસ્યા ઘટશે અને હકારાત્મક અસરનો ભાવ વધશે અને સમાજના ગરીબ વર્ગ સુધી એ લાભ પહોંચશે. સમજાય છે કે નહીં? પહોંચી જશે. ચલો, ગામડામાં પાયાની સુવિધાનો શું વિકાસ? ગામડામાં શિક્ષણ આરોગ્ય માર્ગદર્શન રસ્તા વીજળી સિંચાઈ ક્યાં? ગામડામાં. આ બધું ઊભું થયું, જો આ સુવિધાઓ વધુ ને વધુ જો ઉપલબ્ધ કરાવવામાં આવે ને તો મને મારા વતનમાં જ રોજગારી મળી જાય, મારે માટે મોટા શહેરમાં જવું પડે. જો ગ્રામીણ જિલ્લાઓ, હું એમ નથી કરો ગામડાનો વિકાસ નથી કરો તો પ્રસાદી થઈ જાય, યાદ છે? ગામડાનો વિકાસ નથી કરવો મારે, હા ગામડાના વિકાસની વાત થોડી જ નો છે બરાબર. ગામડામાં તો એક જ વસ્તુ જરૂર છે, ખેતી વિકાસ કરો, ખેડૂતોનો દેવ માફ કરો, મળી ગયો ને બરાબર. કહેવાનો મતલબ એમ છે કે જો ના ગ્રામીણ જિલ્લાનો વિકાસ થાય એટલે મોટા શહેરો તરફ નથી જવાનું,
એક સંસદ સભ્યને દત્તક આપી દો, એક અમરેલીને આપી દો, એક ભાવનગરને આપી દો, અને એના થ્રુ બધા ખર્ચા કરાવો, હે, તો વિકાસ થાય. બાકી નકર ભ્રષ્ટાચારને કારણે પહોંચે ન પહોંચે, પહોંચે પહોંચે નહીં પહોંચે, ખબર નહીં પહોંચે ક્યાં પહોંચે. હાલ શહેરી કરાતી પ્રક્રિયા ધીરે ધીરે જાય, કારણ કે મને મારા અમરેલી જિલ્લામાં જ મને કામ મળ્યું. હાલ તો હું સુરતથી હું આવી ગયો, એક તો અહીંયા ઓછો થયો કે નહીં સુરત, હું અમરેલી મારા જિલ્લામાં આવ્યો કે નહીં, મેં એમ એટલે એક હું ઓછો થઈ ગયો ને, તો ત્યાં નળ તો બંધ થઈ ગયો, સમજાણું કે. એટલે એવી રીતે શહેરી કરી પ્રક્રિયા ધીમી બંધ છે. શહેરો પર વસ્તીનું ભારણ અને નકારાત્મક અસર ઘટશે, નકારાત્મક અસરો પર હું આવશે નિયંત્રણ. વહીવટી વ્યવસ્થા સુદૃઢ કરવી, શહેરીકરણની નકારાત્મક અસરો એટલે કે કાયદો અને મેં કીધું તું યાદ છે ટ્રાફિક પોલીસ એકને પકડે ને હાલ આવી જાય આવી જાય આવી જાય તો વાહ લડ્ડો વહી જાય વહી જાય વહી જાય. તો અહીંયા કાયદો વ્યવસ્થા જો ધોરણ કેવું થતું થાય છે, કોઈ કોઈ નું કરી દી હાલ પાર્ટી ઉઠી ગઈ બધી પકડ્યા કે હેમળું વિચારો ને, આમ કે 150 કરોડ ની પાર્ટી ઉઠી માર્કેટ માંથી કોઈ પકડીએ, તો કાયદો છે કાયદો જ નથી એવા વ્યક્તિને પકડવા, તો પછી વ્યવસ્થા કેવી રીતે કરી. એટલે તકલીફ આ પડે છે. અને આ સ્થિતિને હું કરવા સુધારવા વહીવટની વ્યવસ્થા સુદૃઢ કરવી જોઈએ. કાયદો અને વ્યવસ્થાનું કડક શું થાય પાલન થાય. એટલે ત્યાં કરો છો ટ્રાફિક પોલીસ પકડે ને તો ફોન કાઢે, ધારાસભ્યને ફોન કરે, બોલ હકીકત કે પરેશભાઈ આ પોલીસ બેન કયો ને, પરેશભાઈ આ પોલીસ બેન કયો ને, મને જવા દે લે. એટલે આ ભરને હો એટલી બાબત હતું ધારાસભ્યને ફોન કરો. બસ એ આવા ને આવા પ્રશ્નો ઉકેલવામાં નવરા નથી થતા, તો બસ બીજા મોટા પ્રશ્નો ઉકેલે, સમજાય ને હું શું કહું છું. સર્કલ તમને મળે, લોકો પબ્લિક ડિમાન્ડ કરે શોર્ટકટ કરવો છે, આ હકીકત છે. અને એમાં તો મરવા જ દેવાય, જાઓ હોળના ભાવના મરો, ભટકાડે આને સાહેબ ભટકાડે એને ખબર, સમજાણું કે. એ બાબત છે. અને જો આ અને અને કાયદો ને વ્યવસ્થા એ પ્રજાને પણ વધુ એ પાલન થાય માટે વધુ શું કરવા જોઈએ, જાગૃત કરવામાં આવે તો એ સમસ્યા કેવી બને, હળવી બની શકે, બરાબર ને. એટલે મતલબમાં છે ને, એક છે સમજાવે સમજે નહીં, આ જનાવરની જાય અખો કે આ કોઈ નહીં અમારી નહીં, સમજાણું કે.